विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 10 गणित मा प्रकरण 15 संभावना विषे चर्चा करीशुं। मित्रों, संभावना नो व्यवहारिक रीते आपणे जो सामान्य अर्थ समझिए तो कोईक शक्यता, क्यारेक कोई पण प्रकारनी घटना बनवानी आपणने शक्यता लागे एने आपणे संभावना रूपे आपणे रजू करी शकीए छीए। उदाहरण आपू तो अत्यारे कोरोना वायरस बहु खूब ज मोटा प्रमाणमां बधे जोवा मळी रह्यो छे, तो धारो के कोईनी कोरोना वायरस अने थयो छे के नही एना माटेनो टेस्ट करवामां आवे तो ए व्यक्ति ने टेस्ट नो जे रिप्लाय छे ए केवो आवशे एनी मनमां एक प्रकारनी शक्यता रहेली होय छे। एमां बे प्रकारनी शक्यता होय छे, का तो ए पॉजिटिव आवे, एनो रिपोर्ट पॉजिटिव आवे, अथवा तो नेगेटिव आवे, एटले के रिपोर्ट आववानी जे संभावना छे ए बे प्रकारनी होय छे, का तो एनो रिपोर्ट पॉजिटिव आवे एटले के एने कोरोना थयो छे, अने नेगेटिव आवे तो एने कोरोना नथी थयेलो। एटले आवी एक संभावना रहती होय एने आपणे एक प्रकारनी शक्यताना स्वरूपे पण जोई शकीए छीए। एटले कोई पण प्रकारनो प्रयोग करवामां आवे त्यारे केटलीक संभावनाओ रहती होय छे, तो आ संभावना शोधवी होय तो केवी रीते शोधी शकाय छे एना माटे कोई एक प्रयोग करवामां आवतो होय छे। આપણે પ્રયોગશાળામાં કોઈ પ્રયોગ કરતા હોઈએ ત્યારે તેના અવલોકનો લેતા હોઈએ છીએ, એમાં કેટલાક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, તો એ જેટલા પ્રકારની શક્ય ઘટનાઓ હોય એ તમામ પ્રકારની જે ઘટનાઓ થાય એ બધી જ ઘટનાઓ એટલે કે કુલ પરિણામો ગણાય છે, અને એમાંથી આપણે જે કોઈ અપેક્ષા રાખીએ કે આ પ્રકારનું પરિણામ અમને મળે, તો એવા પ્રકારનું જે પરિણામ આપણને જે મળે કે જેની આપણે અપેક્ષા રાખતા હોઈએ તો એ પ્રકારના પરિણામની પણ સંખ્યા આપણે અવલોકન તરીકે નોંધી લેતા હોઈએ છીએ, અને ત્યાર પછી આપણે જે ઈચ્છા અપેક્ષા રાખીએ છીએ એવા પ્રકારના પરિણામો મળવાની સંભાવના કેટલી એ શોધવા માટેનું એક સામાન્ય સૂત્ર છે, પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઘટના ઈ ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના શક્ય તમામ પ્રકારના પરિણામોની સંખ્યા। અહીંયા પી એટલે પ્રોબેબિલિટી, સંભાવનાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય, ઈ એટલે ઇવેન્ટ, કોઈ ઘટના છે, એટલે જે ઘટનાની આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ એ ઘટના બનવા માટેની સંભાવના કેટલી, તો એના માટેનું આ સૂત્ર છે, પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રકારના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા। આપણે એ વ્યાખ્યાનો ઉપયોગ કરીને આગળ દાખલાઓની ચર્ચા કરીશું। હવે બીજો એક મુદ્દો આવે છે, પૂરક ઘટના એટલે શું, તો એની વ્યાખ્યા છે ઘટના એ નહીં, ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે, તેને એ 12 વડે દર્શાવવામાં આવે છે, અને પી ઓફ એ વત્તા પી ઓફ એ 12 ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે। પી ઓફ એ એટલે એ પ્રકારની ઘટના બનવાની સંભાવના, પી ઓફ એ 12 એટલે
ए प्रकारनी घटना नहीं बनवानी संभावना एटले के पी ऑफ ए वत्ता पी ऑफ ए बार इज इक्वल टू एक आ सूत्र प्रमाणे आपणे आगळ दाखला लईशुं। अशक्य घटना एटले शुं? तो जे घटना उद्भववी अशक्य छे तेने अशक्य घटना कहे छे अने अशक्य घटनानी संभावना हमेशा जीरो होय छे। दाखला तरीके आपणे विचारीए के भाई सूर्य पश्चिममां उगे एवी संभावना केटली? तो आपणे दररोज सवारे उठीने जोईए तो सूर्य कई दिशामां उग्यो छे? पश्चिममां उग्यो छे। तो कोई दिवस आपणे 6 महीना 12 महीना सुधी रोज सवारे उठीने जोवा जईशुं तो एक पण दिवस एवुं नहीं बने के सूर्य पश्चिममां उग्यो हशे। एटले आपणे जे अपेक्षा राखी छे एवा प्रकारनी जे घटना छे ए कदापि बनवानी शक्य नथी, एटले ए अशक्य घटना छे। तो आवा प्रकारनी जे घटना छे जेनो चोक्कस आपणने ख्याल आवी जाय छे के आ घटना अशक्य छे तो एवी घटनानी संभावना जीरो गणाय छे। चोक्कस घटना एटले शुं? तो जे घटना चोक्कसपणे उद्भवे तेम होय તે ઘટનાને ચોક્કસ ઘટના કહે છે અને ચોક્કસ ઘટનાની સંભાવના એક છે। હંમેશા એ ઘટના ચોક્કસ રીતે ઉદ્ભવતી હોય છે ત્યારે આપણે એની સંભાવના એક લઈએ છીએ। આ જે ઉદાહરણ આપણે હમણાં જે લીધું એની વાત કરીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે તેવી ઘટનાની સંભાવના શોધો। સૂર્ય પૂર્વમાં ઉગે એવી ઘટનાની સંભાવના શોધો। તો સૂર્ય આપણે સવારે ઉઠીને જોઈશું તો પૂર્વમાં જ ઉગે છે। દરરોજ આપણે જોઈએ તો એ ઘટના ચોક્કસપણે બનવાની જ છે। એક પણ દિવસ એવો નહીં મળે આપણને કે સૂર્ય પૂર્વમાં ઉગ્યો ન હોય। સૂર્ય બીજી કોઈ દિશામાં ઉગ્યો હોય એવી ઘટના કદાપી આપણને મળતી નથી, એટલે કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે આ ચોક્કસપણે બનતી ઘટના છે। એટલે આવી ઘટના જ્યારે હોય ત્યારે એની સંભાવના એક લેવામાં આવે છે। હવે કોઈ પણ પ્રકારની ઘટના લેવામાં આવતી હોય તો એનો જવાબ કેટલો હોઈ શકે છે? તો એની સંભાવના માટે વિચારીએ આપણે તો 0 <= પી ઓફ ઈ <= 1 હોય છે। એટલે કહેવા શું માંગે છે કે કોઈ પણ પ્રકારની ઘટનાની સંભાવના પી ઓફ ઈ, કોઈ પણ પ્રકારની ઘટના જે બને છે એને આપણે પી ઓફ ઈ કહીએ છીએ, એનો જવાબ ઓછામાં ઓછો 0 હોઈ શકે છે, વધુમાં વધુ 1 હોઈ શકે છે, અથવા 0 અને 1 વચ્ચે હોઈ શકે છે। કદી કોઈ પણ પ્રકારની ઘટનાની સંભાવનાનો જવાબ 1 કરતાં વધુ હોઈ શકતો નથી કે ઋણ હોઈ શકતો નથી। હવે ઉદાહરણ 1 લઈએ। એક સિક્કાને 1 વાર ઉછાળવામાં આવે તો છાપ H અને કાંટો T મળવાની સંભાવના શોધો। આપણે કોઈ એક સિક્કો લઈએ એને ઉછાળીએ 1 જ વખત અને પછી શું આવે છે જોઈએ, તો પરિણામમાં છાપ આવી શકે છે, કદાચ કોઈક વાર પરિણામમાં કાંટો પણ આવી શકે છે। એટલે આવા શક્ય પરિણામો કેટલા છે? આ 2 સિવાય કોઈ ત્રીજું પરિણામ કદી આપણને પ્રાપ્ત થઈ શકશે ખરું? સિક્કો ઊભો રહેશે એવું આપણે કદી વિચારવાનું નથી। એટલે આપણને કાં તો છાપ મળવાની છે અથવા તો કાંટો મળવાનો છે। એટલે એવા કુલ પરિણામો જે આપણને મળવાના છે શક્ય હોય એવા ટોટલ 2 પરિણામો મળવાના છે। હવે આપણને મળતી છાપ હોય, આપણે જે સિક્કાને ઉછાળ્યો છે એમાં આપણને છાપ મળે એવા પ્રકારની ઘટના બનવાની સંભાવના કેટલી એ શોધવું હોય તો પી ઓફ એ એટલે કે એ પ્રકારની ઘટના બનવાની સંભાવના, તો છાપ આવે એવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। તો આપણે સિક્કો ઉછાળ્યો તો જો છાપ આવી હોય તો 1 પરિણામ આપણને મળ્યું કહેવાય। એટલે છાપ આવે એવા પરિણામો આપણને 1 જ મળે કારણ કે સિક્કો 1 જ વખત ઉછાળવાના છીએ, એટલે
छाप आवी सके एवी शक्य परिणामोनी संख्या एक ज होय, परंतु कुल परिणामोनी संख्या केटली होय सके छे? बे, कारण के छाप आवी होय अथवा न पण आवी होय, काटो आव्यो होय, एटले बे परिणामो आपणने एवा मळेला, एटले कुल परिणामो बे मळी सके छे, पण छाप आवे एवुं परिणाम तो एक ज मळे छे, एटले पी ऑफ ए इज इक्वल टू 1/2। હવે એ જ રીતે કાંટો મળવાની સંભાવના કેટલી છે? તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કાંટો આવે એવા પ્રકારના પરિણામોની સંખ્યા કેટલી? એક, અને ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી? તો બે, એટલે 1/2। હવે ઉદાહરણ બે જોઈએ। હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે, બે સિક્કા લઈ એક સાથે ઉછાળે છે, તો ઓછામાં ઓછી એક છાપ આવે એવી સંભાવના શોધો। તો એનો જવાબ છે, છાપ માટે એચ સંજ્ઞા આપણે રાખીએ છીએ, કાંટા માટે ટી સંજ્ઞા આપણે લઈએ છીએ। હવે કુલ શક્ય પરિણામો કેટલા થાય? તો પહેલું પરિણામ એચ એચ, એટલે કે બંને સિક્કા ઉપર છાપ આવી હોય। બીજું પરિણામ એવું શક્ય બને કે પહેલા સિક્કા ઉપર એચ અને બીજા સિક્કા ઉપર કાંટો આવ્યો હોય। ત્રીજું પરિણામ એવું શક્ય બને કે પહેલા સિક્કા ઉપર કાંટો આવ્યો હોય અને બીજા સિક્કા ઉપર છાપ આવી હોય। ચોથું પરિણામ એવું બની શકે કે પહેલા સિક્કા ઉપર પણ કાંટો હોય અને બીજા સિક્કા ઉપર પણ કાંટો આવ્યો હોય। એટલે આવા શક્ય હોય એવા કુલ પરિણામો આપણને ચાર મળે છે। બે સિક્કાને એક સાથે ઉછાળવાથી વધુમાં વધુ પરિણામો ચાર પ્રકારના આપણને મળે છે। હવે આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એમાં કહ્યું છે કે ઓછામાં ઓછી એક છાપ હોય એવા પ્રકારના પરિણામો કેટલા છે? તો એક જ અંદર એચ હોય, ચારે ચાર પરિણામમાંથી શોધવાનું આપણે, કે જેની અંદર ઓછામાં ઓછો એક એચ તો હોવો જ જોઈએ, બે એચ હોય તો વાંધો નથી। એટલે એવા કુલ પરિણામ આપણે જો ચેક કરીએ તો પહેલું, બીજું ને ત્રીજું ત્રણેય પરિણામની અંદર એચ છે, ચોથા પરિણામમાં એચ નથી। એટલે પહેલા ત્રણ પરિણામો આપણે લઈ શકીએ કે જેમાં ઓછામાં ઓછી એક છાપ તો આવેલી જ છે, એટલે એવા પરિણામોની સંખ્યા ત્રણ છે। એટલે આપણે કુલ હવે સંભાવના જો શોધવી હોય તો પી ઓફ એ, એટલે કે ઓછામાં ઓછી એક છાપ આવે એવા પ્રકારની ઘટનાની સંભાવના, પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3/4। કારણ કે ઓછામાં ઓછી એક છાપ આવેલી હોય એવા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ત્રણ છે અને કુલ શક્ય પરિણામોની સંખ્યા ચાર છે, એટલે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3/4। એટલે આ રીતે આપણે બીજા ઉદાહરણની પણ વાત કરીએ તો ઉદાહરણ ત્રણ છે। ત્વરા ત્રણ જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે અથવા તો એક જ સિક્કાને ત્રણ વખત ઉછાળે તો ઓછામાં ઓછી બે વખત છાપ મળે એની સંભાવના શોધો। આમાં શું કહેવા માંગે છે કે ત્વરાએ ત્રણ સિક્કા લીધા છે, એ એક સાથે ત્રણેય સિક્કાને ઉછાળે છે, તો જમીન પર પડશે એટલે સિક્કા ઉપર કંઈક આવશે છાપ અથવા કાંટો। અથવા બીજી રીતે આ ઘટનાને જોઈએ તો એક સિક્કો જ લે અને એને એકવાર ઉછાળી લે, એમાં શું આવ્યું? જો વાઘ આવ્યો એટલે કે છાપ આવી તો એ નોંધી લે, એ જ સિક્કાને બીજી વાર ઉછાળે શું આવ્યું એ પણ નોંધી લે, અને એ જ સિક્કાને ત્રીજી વખત ઉછાળીને નોંધી લે। એટલે એક જ સિક્કાને ત્રણ વખત ઉછાળે એવા પ્રકારની ઘટના, અથવા ત્રણ જુદા જુદા સિક્કાને એક જ વખત ઉછાળવામાં આવે તો મળતી જે ઘટનાઓ છે એની વાત કરવામાં આવેલી છે। તો એમાં પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે કે ઓછામાં ઓછી બે વખત છાપ મળતી હોય તેવા પ્રકારની ઘટનાની સંભાવના શોધો। તો એનો જવાબ જોઈએ આપણે, તો આપણને કુલ શક્ય પરિણામો કેટલા મળશે? તો એમાં જો આપણે લખ્યા છે એચ એચ એચ, એટલે ત્રણેય વખત છાપ આવી હોય અથવા ત્રણેય સિક્કા જે પડ્યા હોય એની ઉપર ત્રણેય પર છાપ જ હોય, અથવા એક સિક્કાને ત્રણ વખત ઉછાળ્યો હોય તો પહેલી વખતે છાપ આવી હોય, બીજી વખતે છાપ આવી હોય, ત્રીજી વખતે છાપ આવી હોય, એટલે આ ઘટના બની એચ એચ એચ, આવું પરિણામ મળ્યું આપણને। એવા બીજા પરિણામો ક્યાં મળી શકે એમ છે? તો એચ એચ ટી, બે વખત છાપ એક વખત કાંટો। ત્રીજું પરિણામ છે એમાં પહેલી વખત છાપ
બીજી વખત કાટો, ત્રીજી વખત છાપ, એટલે કે એચ ટી એચ. ચોથું અવલોકન આપણને જે મળે છે એમાં ટી એચ ટી, ટી એચ એચ, સોરી ટી એચ એચ છે. એટલે પહેલી વખતે કાંટો, બીજી વખતે છાપ અને ત્રીજી વખતે પણ છાપ. ચોથું અવલોકન છે એચ ટી ટી, એક વખત છાપ, બે વખત કાંટો. ટી એચ ટી એટલે પહેલી વખત કાંટો, પછી છાપ અને ત્રીજી વખત કાંટો. ચોથું છે ટી ટી એચ, છેલ્લું સાતમું છે ટી ટી એચ, એટલે બે વખત કાંટો મળે ને છેલ્લે ત્રીજી વખત છાપ. અને છેલ્લું પરિણામ છે ટી ટી ટી, છેલ્લું પરિણામ છે ટી ટી ટી, ટી ટી એચ લખ્યું છે પણ ટી 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 હોય, એટલે ત્રણેય વખત કાંટો મળે. ત્રણેય વખત ટી મળે, એટલે કુલ આઠ પરિણામો જે મળ્યા. ખરેખર કેવી રીતે મળે છે આપણને શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ કે ઘટકો જે છે એ ઘડિયા કૌંસમાં જો આપણે બતાવીએ તો પહેલો ગણ આપણને વાઘ અને કાંટો એચ અને ટી નો મળે, બીજા સિક્કા માટે પણ જો વિચારીએ તો એચ અને ટી મળે, ત્રીજામાં પણ એચ અને ટી, એટલે એક જ સિક્કાના આપણને વધુમાં વધુ બે પરિણામ મળતા હોય છે. ઉછાળીએ તો વાઘ આવે અથવા કાંટો આવે, એવો બીજી વખત જો ઉછાળીએ તો પણ એવું જ બને છે, અને ત્રીજી વખત ઉછાળીએ તો એવું બને છે. અથવા તો જુદા જુદા સિક્કા લઈએ તો પહેલા સિક્કા માટે એચ ટી, બીજા સિક્કા માટે પણ એચ અને ટી, અને ત્રીજા સિક્કા માટે પણ એચ અને ટી, એવા આપણને અવલોકનો મળે છે. એટલે આવા ઘટકો જે મળે છે એને જો આપણે છગડીયા કૌંસમાં લઈ અને જો આપણે એનો કાર્તેજીય ગુણાકાર લઈએ તો આપણને બધા જ અવલોકનો પ્રાપ્ત થાય છે. આ કાર્તેજીય ગુણાકાર વિશેની અભ્યાસ તમારે પહેલા અગાઉ આવી ગયેલો છે. હવે પહેલો જે ગણ છે એચ ટી અને બીજો એચ ટી, આ બે ગણનો કાર્તેજીય ગુણાકાર કરીએ તો આપણને બે ગુણ્યા બે એટલે ચાર અવલોકનો મળે છે, એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી, એટલે ચાર અવલોકનો મળ્યા. એ જે છગડીયો કૌંસ હતો એનો આપણે ત્રીજો જે છગડીયો કૌંસ આપણી પાસે છે એની સાથે કાર્તેજીય ગુણાકાર લઈએ એચ ટી સાથે, એટલે ચાર છે પહેલા છગડીયા કૌંસમાં અવલોકનો અને બીજામાં બે, એટલે ચાર દુ આઠ આપણને અવલોકનો મળશે. તો પહેલું મળશે એચ એચ, ની પાછળના બીજા છગડીયા કૌંસમાંથી એકલો એચ લઈએ આપણે, એટલે એચ એચ એચ, પછી એચ એચ ની સાથે ટી લઈએ એટલે એચ એચ ટી, એટલે પહેલા છગડીયા કૌંસમાંથી પહેલા ઘટકની સાથે બીજા છગડીયા કૌંસની બંને ઘટકોને લઈને બે જોડ બનાવીએ આપણે, એટલે એચ એચ એચ, એચ એચ ટી. એવી જ રીતે હવે બીજો ઘટક લઈશું એચ ટી, આ એચ ટી ઘટક સાથે પણ જો આપણે બીજા છગડીયા કૌંસના ઘટકો લઈએ તો કેટલી જોડ મળશે, બે, એચ 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 ટી એચ અને એચ ટી ટી. એવી જ રીતે ત્રીજા ઘટક સાથે લઈએ તો ટી એચ એચ, ટી એચ ટી. ચોથા સાથે લઈએ તો ટી ટી એચ, ટી ટી ટી, એટલે કુલ આ રીતે આપણને આઠ ઘટકો મળે છે. કાર્તેજીય ગુણાકારની રીતે આપણે આ રીતે આઠ ઘટકો પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આ આઠ ઘટકો જે આઠ પરિણામો આપણને મળ્યા છે એ આઠ પરિણામો કુલ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કહેવાય. હવે આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એમાં કહ્યું છે કે ઓછામાં ઓછી બે વખત છાપ મળે એની સંભાવના શોધો. તો આ બધા જ પરિણામોમાં આપણે ચેક કરી જોઈએ તો બે વખત એચ આવેલો હોય એવા કેટલા, ત્રણ વખત હોય તો ચાલશે પણ એક વખત હોય તો નહીં ચાલે, એટલે એવા પરિણામો શોધી કાઢીએ. તો એચ બે વખત હોય એવા કેટલા પરિણામો છે, તો જો પહેલામાં છે ત્રણે ત્રણ એચ છે, બીજામાં બે એચ છે, ત્રીજામાં પણ બે એચ છે, ચોથામાં નથી, પાંચમામાં બે એચ છે, છઠ્ઠામાં નથી, સાતમામાં નથી અને આઠમામાં નથી. તો આવા પરિણામો આપણને કેટલા મળે છે, તો પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું, આ પરિણામોમાં ઓછામાં ઓછા બે એચ તો રહેલા છે જ. એટલે આ ચાર પરિણામો જે આપણી અપેક્ષા પ્રમાણે ઉદ્ભવેલા પરિણામો છે. એટલે હવે આપણે જો સંભાવના શોધવી હોય
કે ભાઈ ઓછામાં ઓછી બે છાપ મળે એવા પ્રકારના પરિણામોની એવી ઘટનાની સંભાવના કેટલી? તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4/8 ઇઝ ઇક્વલ ટુ છેદ ઉડાડીએ એટલે 1/2. હવે સ્વાધ્યાયનો એક દાખલો લઈએ, સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 5. જો પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 0.05 હોય તો ઈ નહીં ની સંભાવના શું છે? એટલે ઈ ઘટના ન બને એવા પ્રકારની સંભાવના શોધો. તો આપણે જાણીએ છીએ કે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ 1. હવે પી ઓફ ઈ ની કિંમત મૂકી દઈએ તો પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ સોરી પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ ને સામે લઈ જઈએ એટલે 1 - p of e. હવે કિંમત મૂકીએ તો 1 - p of e ની કિંમત 0.05 આપેલી છે, એટલે ઇઝ ઇક્વલ ટુ 1 માંથી 0.05 ને બાદ કરીએ એટલે 0.95 આવે છે. એટલે આમ ઈ નહીં ની સંભાવના 0.95 છે. દાખલો 8મો છે. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો 1 લાલ હોય, 2 લાલ ન હોય તેની સંભાવના કેટલી? યાદચ્છિક રીતે એટલે કે મુક્ત રીતે, કોઈ પણ પ્રકારની શરત વગર મુક્ત રીતે અંદરથી દડો કાઢવાનો છે. હવે આપણે જવાબ જોઈએ તો દડાની કુલ સંખ્યા કેટલી છે? તો થેલામાં 3 + 5, 3 લાલ રંગના છે અને 5 કાળા રંગના છે, એટલે કુલ 3 + 5 8 દડા છે. એટલે આપણને એક દડો જો એમાંથી કાઢવાનો હોય તો આપણને એવા કુલ 8 પ્રકારના પરિણામો મળશે. યાદચ્છિક રીતે આપણે દડો કાઢીએ તો 8 દડા છે, એટલે એક દડો કાઢ્યો પછી મૂકી દીધો, પછી ફરીથી કાઢ્યો મૂકી દીધો, એટલે 6 રહ્યા. એમ ગણતા ગણતા છેલ્લે પછી 8 દડા રહેશે, એટલે આપણી પાસે આવા 8 પરિણામો હોય. હવે આ જે દડો બહાર કાઢવાનો છે એમાં પહેલા આપણને પહેલો જવાબ કયો છે? લાલ હોય એની સંભાવના શોધો. તો પહેલી ઘટના છે પી ઓફ એ, એટલે એ પ્રકારની ઘટનાની સંભાવના છે પી ઓફ એ. તો એના માટે જવાબ શું આવશે? તો બહાર કાઢેલ દડો લાલ રંગનો હોય તેવા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી? તો 3, અને કુલ પરિણામો કેટલા? તો 8. કારણ કે 3 લાલ રંગના દડા હતા, તો એવી 8 વખત આપણે જયારે પ્રયોગ કરીશું તો એમાંથી 3 વખત જ એવું બનશે કે લાલ રંગનો દડો આપણી પાસે આવ્યો હશે. એટલે કે એવી ઘટનાઓ 3 અને કુલ ઘટનાઓ 8, એટલે 3/8. બીજા પ્રકારની જે ઘટના છે એમાં કયા પ્રકારનો દડો? તો એમાં લાલ રંગનો દડો ન હોય એવા પ્રકારની ઘટનાની સંભાવના શોધવાની છે. તો લાલ રંગનો દડો ન હોય તો એવા બીજા કયા પ્રકારના દડા છે? કાળા રંગના છે. તો જ્યારે જ્યારે કાળા રંગનો દડો આવશે ત્યારે આપણે કહીશું કે ભાઈ લાલ રંગનો દડો આવ્યો નથી. તો એવી 5 પ્રકારની ઘટનાઓ આપણને મળશે કે જેમાં લાલ રંગનો દડો આપણે ન આવ્યો હોય. તો એની સંભાવનાની જો ઘણા વાત કરીએ તો પી ઓફ બી, કે જેમાં લાલ રંગનો દડો ન આવ્યો હોય એવી સંભાવના પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 5/8. કુલ પરિણામો તો 8 જ છે, અને લાલ રંગનો દડો ન આવ્યો હોય એવા પ્રકારના પરિણામો આપણને 5 મળવાના છે. એટલે સંભાવના પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 5/8. હવે એક બીજું એક ઉદાહરણ જોઈએ છીએ. પાસાને, ઉદાહરણ દાખલા નંબર 13 છે સ્વાધ્યાયનો. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો 1 અવિભાજ્ય સંખ્યા આવે, 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે, 3 અયુગ્મ સંખ્યા મળે એની સંભાવનાઓ શોધો. 3 પ્રકારના જવાબ આપણે શોધવાના છે. સમતોલ પાસો હોય તો એમાં એક બાજુ 1 ટપ્પુ કરેલું હોય છે, બીજી બાજુ 2 લખ્યા હોય છે, ત્રીજી બાજુ 3 હોય, એની કુલ 6 બાજુઓ હોય છે. એટલે આ રીતે દરેક બાજુ ઉપર 1, 2, 3, 4, 5 અને 6 એવા 6 પ્રકારના પરિણામો આપણી પાસે હોય છે, બરાબર. એટલે આમાં કુલ સમસંભાવી પરિણામોની સંખ્યા 6 છે.
और पहली घटना जो है कि अविभाज्य संख्या हो परिणामों के संभावना शोधो तो पी ऑफ ए इज इक्वल टू अपने अविभाज्य संख्या जारे मळे एवा प्रकारना परिणामों की संख्या छेदमां कुल परिणामों की संख्या एटले एवा परिणामों आपणने केटला मळे छे एक बे त्रण चार पांच अने छ मां अविभाज्य संख्याओ कई छे तो त्रण छे कई कई बे त्रण अने पांच एटले एवा कुल आपणने परिणामों त्रण मळे छे एटले पी ऑफ ए इज इक्वल टू त्रण भाग्या छ एनो छेद उड़े एटले वन अपॉन टू। हवे बीजा प्रकारनी घटना विचारीए के बे अने छ वच्चेनी संख्या मळे एवा परिणामों કેટલા મળે છે તો એવા પરિણામો કયા કયા મળે છે તો બે અને પાંચ છ ની વચ્ચે રહેલી સંખ્યાઓ ત્રણ ચાર અને પાંચ છે એટલે એવી પણ ઘટનાઓ આપણને ત્રણ મળશે એવા પરિણામો આપણને ત્રણ મળશે કે જે સંખ્યાઓ બે અને છ ની વચ્ચે આવેલી હોય એટલે એવી ઘટનાની સંભાવના શોધીએ તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ત્રણ ભાગ્યા છ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ। ત્રીજા પ્રકારની ઘટનાની સંભાવના તો અયુગ્મ સંખ્યા કહ્યું છે तो अयुग्म संख्या मळे आपणने एवी कई संख्याओ छे आमांथी तो एक अयुग्म छे त्रण अयुग्म छे अने पांच अयुग्म छे एटले त्रण संख्याओ मळे छे तो तीजा प्रकारनी घटनानी संभावना पी ऑफ सी इज इक्वल टू अयुग्म संख्या होय एवा परिणामो केटला भाग्या कुल परिणामो एटले त्रण भाग्या छ इज इक्वल टू वन अपॉन टू। मित्रो अहींया आपणने केटलाक उदाहरणो आपणे लीधा छे अने तमने जुदा जुदा प्रकारना दाखलाओ द्वारा બનતી સંભાવના શોધવાની ચર્ચા કરી છે। આજે આપણે આટલા દાખલા લઈએ છીએ, આવતી વખતે આપણે ચેપ્ટરના અન્ય દાખલાઓ લઈશું। આભાર।